રાધા બેટા તું અહીંયા કેમ? મમ્મી મારે નહોતું આવવાનું એવું કહ્યું હતું. આ જ કારણ હતું ને કે હું જ્યારે તમને બધાને ફોન કરતી હતી ત્યારે તમારામાંથી કોઈ મારો ફોન નતા ઉપાડતા. અહીંયા શું ચાલી રહ્યું છે પપ્પા? તમે લોકોએ ફરી પાછું કંઈક નવું કરવાનો પ્લાન કર્યો છે ને? દીકરીને લગ્ન કરાવીને એને એના ઘરે મોકલી દેવાની. આ બધું તો તમારી માટે એક રમત જ છે ને? બરાબર ને પપ્પા? મારા આ ઘરમાંથી ગયા પછી જ આ બદલાવ આવ્યા છે ને? જો મને આ વાત વિશે ખબર પડત તો હું અહીંયા આવીને આ બધું થતા રોકી લેત. એટલે જ મને ના કહ્યું ને તમે? તમે કિયારાના લગ્ન કરીને એને બીજાના ઘરે મોકલી દેવાના પ્લાનમાં હતા ને? પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે તમે મારા જીવનમાં માથું નહીં મારતા, તો એની માટે તમે આ પ્લાન કર્યો? એવું નથી બેટા, કિયારાની પોતાની પણ લાઈફ છે ને. અમારે એને પણ સેટલ કરવાની હોય ને. આખરે તો તમે એના લગ્ન કરાવીને એના જીવન સાથે એક રમત જ રમી રહ્યા છો ને? તમને જરા સરખો પણ વિચાર ના આવ્યો પપ્પા કે ભવિષ્યમાં આનું શું પરિણામ આવશે? કેમ પપ્પા, મારી સાથે જે થયું એટલું પૂરતું નહોતું? બેટા, કોઈનું જીવન ખરાબ નહીં થાય. રાધર, તે જે કરવાનો પ્લાન કર્યો છે ને એનાથી ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે. બેટા, તારી આ આઈડિયા અહીં છોડી દે, વધારે સારું રહેશે. પપ્પા, તમને કોઈ ઝાક નથી કે તમે સાચા કે ખોટા વિશે વાત કરો. મારા માટે ક્રિશની ખુશી સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે મારે જે કરવું પડશે ને એ હું કરીશ. રાધા, એવું કઈ નહીં વિચારતી કે જે હિસાબે તે વિચાર્યું છે એ પ્રમાણે થશે. હું એવું કઈ પણ નહીં થવા દઉં. તારા માટે ક્રિશ જેટલો ઇમ્પોર્ટન્ટ છે ને એટલી જ મારા માટે તો ઇમ્પોર્ટન્ટ છે. અને પોતાના પતિને છોડી દેવો એવું કોઈ મજાક છે? હું તારો બાપ છું અને હજી જીવું છું, અને જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી આ વાત તો સપનામાં પણ નહીં વિચારતી. એટલે કઈ પણ થઈ જાય પપ્પા, પણ તમે તમારી વાત પરથી નહીં હટો. એમ જ ને? કોઈ સવાલ જ નથી. આજીવન મારી દીકરી અને જમાઈ સાથે જ રહેવા જોઈએ. એ તો રહેશે જ પપ્પા, પણ એ દીકરી હું નહીં હોઉં. એ કિયારા હશે, એની જગ્યા છે અને એ જ ત્યાં રહેશે. લીલી, અબ મેમ પ્લીઝ મારી વાત તો સાંભળો. આ શું મેમ, તમે પણ પોતાનું માઇન્ડ ચેન્જ કરી નાખ્યું? મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે પેલા છોકરાને હા પાડશો. શું કામ હા ના પાડવું એને એમ કે તું મને? અરે, છોકરામાં કમી શું હતી? શું એ સારો દેખાતો નહોતો? શું એ પૈસાદાર નહોતો? અરે, એ એના મમ્મી પપ્પાનો એકનો એક દીકરો હતો. હું એના ઘરમાં મહારાણીની જેમ રાજ કરે, પણ બધું જ તારા કારણે પકડી ગયું. મિલી, મને તો તારું મોઢું જોઈને તારું ગળું દબાવી દેવાનું મન થાય છે. અરે, ક્યાં સુધી હું રાહ જોઈને બેસી રહું કે ક્રિશ મને મળશે. અરે, મને તો લાગે છે કે એને ફરી પાછા લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, તો શું એની રાહ જોઈને બેસી જ રહું? હા, એક ઉંમર પછી જો એમ કહેશે કે મારે હવે લગ્ન કરવા જ નથી,
હું જેમ છું મારે એ રીતે જ રહેવું છે, તો પછી મારું શું? મારી સાથે લગ્ન કરશે કોણ? પછી હું ક્યાં મારું મોઢું દેખાડીશ? પણ મેમ, ઉર્મિલા મેમે તો તમને વચન આપ્યું હતું ને કે તમે જ એમના ઘરની વહુ બનશો. અરે એના ઘરમાં લગ્ન કરીને જવું છે કોને? જ્યારે એની કરતા સારું ઓપ્શન હોય મારી પાસે તો શું હું રાહ જોઈને બેસી રહું? પણ મેમ, તમે ક્રિશ સરને પ્રેમ કરો છો ને, તો એનું શું? જો મને એની જોડે પ્રેમ હોત ને, તો જ્યારે પહેલી વાર હું એના હોટેલમાં મળી ને ત્યારે જ હું એના પ્રેમમાં પડી ગયો. નહીં કે એ જોવે કે કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે. મારે ક્રિશ સાથે લગ્ન ફક્ત એટલે જ કરવા હતા કારણ કે એ ઉર્મિલા નાણાવટીનો દીકરો હતો અને એમએસપી ગ્રુપનો સીઈઓ હતો. જેથી કરીને હું મહારાણી બનીને જીવે. જો તું એ રીતે જોવા જાય તો આ છોકરો તો ક્રિશથી એક ડગલા આગળ હતો. હું કોઈ મૂર્ખ નથી મિલી કે 7 જન્મ સુધી ક્રિશની રાહ જોઈને બેઠી રહું. મારી માટે પ્રેમ કરતા પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્રિશ શું એક જ ઓપ્શન બચ્યું છે મારી પાસે? હા, શું લાગે છે કે હું ક્રિશને પ્રેમ કરું છું? આ બધા નાટકો છે મારા. ક્યારનું મમ્મીને ફોન કરવાની ટ્રાય કરું છું પણ એનો ફોન જ નથી લાગતો. ક્રિશ ખોટી રાહ જોવાનો કોઈ પોઈન્ટ નથી. ચાલ આપણે જઈએ. ભાઈ, મમ્મી આપણને એની પાછળ આવવાની ના પાડી છે, નહીં તો શું હું અત્યાર સુધી અહીંયા બેઠો રહેત? ક્રિશ, મમ્મી તો એવું બોલે પણ આપણે શું હાથ પર હાથ ધરીને બેઠું રહેવાનું? મમ્મીને ગયાને ઘણો સમય થઈ ગયો છે અને એમની કોઈ ખબર નથી. અને આ રાજેશ પરીખ સારો માણસ નથી. ખબર નહીં પાછી નવી શું રમત રમતો હોય. આઈ થિંક વી શુડ ગો. હા ક્રિશ, મને પણ એવું લાગે છે કે તારે ત્યાં જઈને જોવું જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. આઈ થિંક મમ્મી આવી ગયા છે. લેટ્સ ગો. શું થયું મમ્મી? શું એ રાજેશ પરીખે પાછા તમને હેરાન કર્યા? જો એવું કોઈ હોય તો અમને કહોને મમ્મી, આ વખત એને બરાબર પાઠ ભણાવીશું. એની કોઈ જરૂર નથી, હું એ કામ કરીને આવી છું. મેં એને બરાબરનો પાઠ ભણાવ્યો છે. મમ્મી, પણ એટલીસ્ટ વાત શું છે? એ વિચારી વિચારીને કે વાત શું છે, હવે મારું માથું ફાટે છે. તારી લાઈફ બગાડી હતી એ ઓછી હતી કે હવે એ લોકો કિયારાની લાઈફ બગાડવા જઈ રહ્યા છે? કિયારાના લગ્ન માટે છોકરાવાળા જોવા આવ્યા હતા અને એ લોકો લગ્નની ચર્ચા કરી રહ્યા હતા. શું એ લોકો આટલા જલ્દી લગ્ન વિશે વિચારે છે? હા, લગ્ન તો એમના માટે રમત વાત છે ને. એ જેમ ચાહે એમ બીજાના જીવન સાથે રમત રમી શકે છે. બસ એમની દીકરી ખુશ રહેવી જોઈએ. એનાથી બીજાના જીવન પર શું અસર થાય છે એનાથી એમને કોઈ ફરક નથી પડતો. મમ્મી, કિયારા તો ઠીક છે ને? એ દુખી છે. મને લાગે છે કે લગ્ન માટે એને જબરજસ્તી હા પાડવા કહ્યું હશે. બહુ અપસેટ છે. હા, મેં હિંમત આપી પછી થોડી ઠીક થઈ છે અને હું કહીને આવી છું કે હવે પછી જો રાજેશ પરીખે કિયારાના કોઈ પણ ટોપિકમાં માથું માર્યું છે ને, તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. હું ચૂપ નહીં બેસું. તે ક્રિશને માત્ર એના પૈસા માટે પ્રેમ કર્યો છે અને માત્ર ને માત્ર એ ઉર્મિલા નાણાવટીનો દીકરો છે એટલે પ્રેમ કર્યો છે. આ શું બકવાસ કરી રહી છે તું રાધા? ક્રિશ મારી માટે મારું જીવન છે. તો જ્યારે તે નવા છોકરાને હા પાડી ત્યારે આ પ્રેમ ક્યાં ગયો? ત્યારે તને ક્રિશ યાદ ના આવ્યો? મેં હા નહોતી પાડી. મારી જાણ બહાર છોકરાવાળાના પરિવારને બોલાવવામાં આવ્યા
અને પરાણે મને લગ્ન માટે હા પાડવા માટે કહ્યું. કિયારા, તારું મોઢું બંધ રાખ. હવે જો એક શબ્દ પણ બોલી છે ને તું, તો તારી જીભ કાઢીને તારા હાથમાં આપી દઈશ. તે ક્યારેય કૃષ્ણે પ્રેમ કર્યો જ નથી. તું ફક્ત એની પાછળ એના પૈસા, એનો રૂતબો અને એની સંપત્તિ માટે હતી. અને આજે તે એ પણ બતાવી દીધું કે આ બધા માટે તું કઈ હદ સુધી જઈ શકે છે. જો કૃષ્ણ નહીં હોય તો એના બદલે બીજો કોઈ હશે, અને બીજો કોઈ નહીં તો કોઈ ત્રીજો તો હશે જ એ જગ્યાએ. છી, થૂ છે તારા પર કિયારા, થૂ. આવા વિચારો સાથે તું જીવે છે? અરે તને તો શરમ આવી જોઈએ આવી રીતે જીવવા માટે. આવી રીતે જીવવા કરતા તો તું, હા, પૈસા જ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે. મારી માટે બધું પૈસા જ છે. હું તારી જેમ ઇમોશનલ ફૂલ નથી રાતા. મને બહુ સારી રીતે ખબર છે કે મારે જીવન કઈ રીતે જીવવું જોઈએ. અને એટલે જ મારે જે રીતે જીવવું છે ને, હું એ રીતે જ જીવું છું. તું કરી શું લઈશ? હા, ધ્યાનથી સાંભળી લેજે રાધા. હું જ છું જે એ ઘરની પુત્રવધુ બનીશ. એ જગ્યા, એ ઘર અને એશો આરામ, એ બધું મારું જ છે. ક્રિશ પણ મારો જ છે. કિયારા, એ તો તારા સપનામાં પણ શક્ય નહીં થાય, કારણ કે ક્રિશની પત્ની આરાધા હજી જીવે છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું પણ જોઉં છું કે એના જીવનમાં તને એન્ટ્રી કેવી રીતે મળે છે. અરે તારા જેવી છોકરીનો તો પડછાયો પણ હું એની પર ના પડવા દઉં. અને કિયારા, અમારી માટે કોઈ નવી વાત નથી, અને તું કેવી છે એ મને બરાબર ખબર છે. જ્યારે તું તારા મા બાપને જ નથી છોડતી, તો તું બીજા લોકોની તો શું કિંમત કરીશ? તારા વિશે આટલું જાણતા હોવા છતાં પણ હું તારા અને કૃષ્ણ લગ્ન કરાવવા માટે ઝઝૂમતી હતી. ખબર છે કેમ? મને કોઈ જ ફરક નથી પડતો, પણ મને એમ હતું કે તું કૃષ્ણ માટે તો ખરાબ નહીં જ વિચારે. તું ભલે ગમે તેવી હોય કિયારા, પણ મારું માનવું એમ હતું કે તું કૃષ્ણને સાચો પ્રેમ કરે છે. જો ક્રેશ તારા જીવનમાં આવશે તો તું બદલાઈ જઈશ, તું સારી માણસ બની જઈશ. અરે મેં તને એક મોકો પણ આપ્યો હતો, પણ તે વાતનું પણ માન ના રાખ્યું. હું તારી માટે થઈને મારા વરને છોડી દેવા તૈયાર હતી, અને તે પ્રેમમાં પણ ચીટિંગ કરી કિયારા. હા તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે એમણે ખરા સમયે મને ચેતવી દીધી, અને ભવિષ્યમાં જે દુર્ઘટના થવાની હતી એ એમણે બચાવી લીધી. એ તને કહું છું, કાન ખોલીને સાંભળી લે. જાણતા અજાણતા પણ મારા કૃષ્ણ જીવનમાં પાછું આવવાનું વિચારતી નહીં કિયારા. તું એનાથી જેટલું દૂર રહીશ ને એ તારા માટે જ સારું છે. અને એક રીતે તો કૃષ્ણ લગ્ન કેન્સલ થયા એ સારું જ થયું છે. બાકી જો તારી સાથે એનું લગ્ન થઈ જાય તો એનું જીવન બરબાદ થઈ જાય. તારી જીભ સંભાળીને વાત કરાતા. આ બધું આમ પણ હું લાંબા સમય સુધી નહીં ચાલે. જ્યારે સમસુમાં જ મારી સાઈડ છે તો પછી તું કોણ છે આ બધું કહેવા વાળી? હા ક્રિશ,
અને મારા લગ્ન તો થઈને જ રહેશે. એની સાથે લગ્ન કરવાનું તો દૂર કિયારા, જો બીજી વાર તારા મોઢાથી એનું નામ પણ નીકળ્યું છે ને તો હું તને છોડીશ નહીં. તું પોતાની જાતને સમજે છે શું કિયારા? તું જે કઈ પણ વિચારીશ એ કોઈ પણ કિંમતે થઈ જશે એમ. એવા દિવસો ગયા હવે. એ મારો ફ્રેન્ડ છે, એ મારો મિસ્ટ્રી છે. એવું નથી કિયારા કે સૂર્ય પર ગ્રહણ લાગે અને આખી દુનિયામાં ફરી પાછો સૂર્યપ્રકાશ થાય જ નહીં. આ ઉપરવાળો છે ને એ સૂર્યનું ગ્રહણ પણ હટાવશે અને એ સૂર્ય ફરી પાછો ચમકવા પણ લાગશે. એના અંધારાને કારણે લોકો મરી નહીં જાય. હમણાં મારા અને કૃષ્ણ સંબંધ પણ એવા જ છે. એ ભલે હમણાં મારી સાથે ગમે તેવો બિહેવ કરતો હોય, પણ કિયારા તું એ ભૂલી ગઈ કે અમે લોકો પતિ પત્ની બન્યા એ પહેલા ફ્રેન્ડ્સ હતા, બેસ્ટ ફ્રેન્ડ્સ. એ આજે નહીં તો કાલે મને જરૂરથી સમજશે અને અમે બંને અમારી નવી લાઈફ સ્ટાર્ટ કરીશું. અને તો દૂર ઉભા ઉભા બધું જ જોઈશ. અને આનાથી વધારે તું કઈ કરી પણ નહીં શકે કિયારા. લોકો પર બૂમો પાડવાની અને એમને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એ વિચાર કિયારા કે ભવિષ્યમાં તારું પોતાનું જીવન કેવું હશે. જો તું આવી જ ખોટી ખોટી વસ્તુઓ કર્યા કરીશ ને તો તને આ ઘરમાં રાખવું એક જોખમ બની જશે. આ ઘર છે, કોઈ પહાડ નથી કે જ્યાં તારા જેવા સાપ જીવી શકે. અમે કોઈ પણ કિંમતે તારા જેવા ઝેરી પ્રાણીઓ પાડી ના શકીએ. અત્યારે તું મારા માતા પિતાના ઘરે રહે છે ને એ તારા માટે બહુ જ સારું છે. નહીં તો તારે ત્યાં જવું પડશે જ્યાંથી તું આવી છે, સમજી? હું તને મારી રાખીશ રાધા. આજ પછી મારી સામે ક્યારે હવી વાત ના કરતી. સૌથી પહેલા તો તું તારો જીવ બચાવવાનો વિચાર કર કિયારા, અને પછી મને મારવાનો વિચાર કરજે. કિયારા, તે મને શું કીધું હતું કે ક્રિશ તને એટલો પ્રેમ કરે છે કે તારી માટે એનો જીવ આપી દેશે.